નમસ્કાર મિત્રો, હું કાજલ આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. નાનકડા કાટસમાં રાધિકા તેની દીકરી તનુજા સાથે જીવન જીવી રહી છે. રાધિકા નર્સ છે અને દીકરી તનુજાને ડોક્ટર બનાવવાની ઈચ્છા છે. રાધિકાનો પતિ 20 વર્ષ પહેલાં રાધિકા અને તેની દીકરીને મૂકીને પોતાના સપના પૂરા કરવા નીકળી ગયો હતો. કદાચ એ ભૂલી ગયો હશે એ 7 વચનો જે રાધિકાને પરણવા સમયે આપેલા. ગયા એ ખરું, પણ આજ સુધી ક્યારેય પાછું વળીને જોયું નથી, અરે એક પણ ટપાલ લખી નથી. શું પોતાના જ અંશ સુધ્ધાનો તેમને ખ્યાલ નહીં આવ્યો હોય? આવા અસંખ્ય વિચારો રાધિકાને રોજ આવતા. તનુજા હવે મોટી થઈ ગઈ છે. મમ્મીના સમર્પણ હોવાથી મમ્મીને ગર્વ થાય અને ખુશ રહે તેવા પ્રયત્ન કરે છે. શુક્રવારથી શિફ્ટ બદલવાની હોવાથી ગુરુવારે રાધિકાને રજા હતી. તનુજા કોલેજ ગઈ હતી, તેને એક્સ્ટ્રા ક્લાસ હોવાથી મોડું થવાનું હતું. બપોરના સમયે કામ પતાવી રાધિકા ટીવી શરૂ કરવા જતી હતી, ત્યાં જ બેલ વાગ્યો. દરવાજો ખોલ્યો તો સામે જે વ્યક્તિ હતી તેને જોઈને તેના પગ ધ્રુજી ગયા, સંતુલન ગુમાવી દીધું. આંખે થોડીવાર અંધારા આવી ગયા. જમીન સાથેનો પોતાનો તાલમેલ ગુમાવવા જઈ રહી હતી ત્યાં જ તે વ્યક્તિ બોલે છે, રાધિકા જરા સંભાળીને, અને ખંભે પકડીને રાધિકાને સંભાળવાની કોશિશ કરે છે. પણ રાધિકા તરત જ પોતાની જાતને સંભાળી લઈ તેના હાથને પાછા વળી જવા મજબૂર કરે છે. મને લાગે છે તને ટેકાની જરૂર છે. રાધિકા, તમે ખોટું કહ્યું વિજય, હવે મને ટેકાની જરૂર નથી. દોસ્તો, તમે સમજી જ ગયા હશો કે આ વિજય એટલે 20 વર્ષ પહેલાં મા દીકરીને રજોડતી મૂકીને જતો રહ્યો હતો એ રાધિકાનો પતિ છે. વિજયને સમજાતું નથી કે આગળ શું બોલે અને કઈ બોલવા જેવું તેણે રાખ્યું પણ ક્યાં છે. એ જાણે છે કે તેણે ભૂતકાળમાં બહુ મોટી ભૂલ કરી છે, પણ કયા મોઢે એ રાધિકા સમક્ષ માફી માંગે એ તેની સમજ બહારનું છે. એ હજુ વિચારી જ રહ્યો હોય છે ત્યાં રાધિકા પૂછે છે, અંદર આવશો કે જવું છે? તેના શબ્દોમાં લાગણીનો અભાવ હતો. કંઈ પણ બોલ્યા વિના વિજય અંદર આવે છે. ઘરના ખૂણે ખૂણે તેની નજર ફરી રહી છે, પણ સોફાની નજીક સાઈડ ટેબલ ઉપર ફ્લાવર વાઝ પાસે રાખેલી ફોટા ફ્રેમ પર તેની નજર અટકી જાય છે. તેને યાદ આવે છે કે આ ફ્રેમ પોતી અને રાધિકા સિમલાથી લાવ્યા હતા. એ પણ નોટિસ કરે છે કે 20 વર્ષ પહેલાં એમાં પોતે, રાધિકા અને નાનકડી તનુજાનો ફોટો હતો, અને આજે પોતે એમાંથી બાકાત છે. રાધિકાએ કહ્યું, ખબર હતી કે એક દિવસ તમે ચોક્કસ આવશો જ. તમારા ગયા પછી લોકોના મહેણા ટોણા ખૂબ સાંભળ્યા છે, પણ તેટલું દુઃખ ન લાગ્યું જેટલું તમે વિદેશમાં કરેલા લગ્નથી લાગ્યું હતું. વિજયે કહ્યું, હું માનું છું રાધિકા, મેં ભૂલ કરી છે, એ સુધારવા માટે જ અહીં આવ્યો છું. મારા પર વિશ્વાસ. આ શબ્દો સાંભળતા જ રાધિકા તાળુકી ઉઠી. વિશ્વાસ? વિજય, તમે વિશ્વાસની વાત કરો છો? હું તેમના પર વિશ્વાસ કરી લઉં જેણે આટલા વર્ષોમાં પોતાની દીકરીનો પણ ખ્યાલ નથી આવ્યો. દીકરી શબ્દ સાંભળતા જ વિજય તનુજા વિશે પૂછે છે, ક્યાં છે મારી ઢીંગલી? હવે તો મોટી થઈ ગઈ હશે, કેમ દેખાતી નથી? કોલેજ ગઈ છે, બપોરે આવશે, આ શરબત પીવો, જમીને જજો, રૂક્ષ શબ્દોમાં રાધિકા બોલી ટેબલ ઉપર શરબતનો ગ્લાસ મૂકે છે. રાધિકા, હું જઈશ, પણ તારે અને તનુજાને સાથે આવવાનું છે, વિજય ઝડપથી બોલી જાય છે. વિજયને સાંભળીને રાધિકા સ્તબ્ધ થઈ જાય છે અને પૂછે છે, તમારી પેલી ગોરી જીવનસંગીની? વિજય ઉત્તર આપતા કહે છે, એ તો રાધિકા, તું એમ સમજી લે કે સ્વાર્થનો બદલો સ્વાર્થ, મેં જેવું કર્યું એવું જ ભર્યું, પસ્તાવો થયો, માટે જ આજે અહીં આવ્યો છું. રાધિકા સાવ ફિક્કુ મંદ હસી અને કહે છે, મને તમારા પસ્તાવામાં પણ સ્વાર્થની ગંધ આવે છે વિજય. જ્યારે તમારી ખાસ જરૂર હતી ત્યારે તમે ન હતા. એક સ્ત્રીને એકલા હાથે ઘર અને સંતાન સાચવવું કેટલું અઘરું છે, કાશ તમે સમજી શક્યા હોત.
ઘણું સહ્યું છે, હવે મારામાં હિંમત નથી વિજય, હું આવવા નથી ઈચ્છતી અને આપને પણ આજીજી કરું છું કે આજ પછી પસ્તાવાનું પોટલું લઈ ફરી પાછા આવશો નહીં. પણ રાધિકા, બસ વિજય, ઘણું થયું, તમારા વગર જીવવાનું ફાવી ગયું છે. તનુજાને પણ પિતા જેટલો જ પ્રેમ મેં આપ્યો છે, કદાચ વર્ષો પહેલા આવ્યા હોત, પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે વિજય. આટલું બોલતા રાધિકાનું હૃદય ભરાઈ આવે છે. વિજયને પણ કંઈ ઓછું દુઃખ નથી થતું. એ કહે છે, રાધિકા, શું મને એક મોકો પણ નહીં આપીશ? તમે બધા જ મોકાઓ વર્ષો પહેલા ગુમાવી ચૂક્યા છો વિજય, સાથે પત્ની અને દીકરીને પણ. મને માફ કરજો, પણ તનુજા આવતી જ હશે, તમને જોઈને એ હજારો પ્રશ્ન પૂછશે જેના જવાબો મારી પાસે નથી. આથી તમે જઈ શકો છો. તો શું મારે તનુજાને એકવાર નહીં જોવા દે? હું પિતા છું તેનો, આટલો હક તો છે ને. મહેરબાન થા થોડી મારા પર, આશા ભર્યા શબ્દો સાથે વિજય રાધિકાને વિનંતી કરે છે. રાધિકા થોડી કઠોરતા સાથે કહે છે, તનુજાને શું કહેશો કે તમે એના સ્વાર્થી પિતા છો? બસ તેને મળી લાવ, પછી ચાલ્યો જઈશ તમારા બેઉથી દૂર. વિજયની આંખોમાં જળજળી આવી જાય છે. રાધિકા રસોઈ બનાવીને તેને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડે છે. ત્યાં જ તનુ આવે છે અને ડાઇનિંગ ટેબલ પર તનુજા વિજયને બેઠેલો જુએ છે અને તરત જ બે હાથ જોડીને નમસ્તે કરે છે. પછી તનુજા રાધિકા પાસે જઈને ધીમેથી કહે છે, મમ્મી, તમે મને કહ્યું નહીં મહેમાન આવવાના છે, ને આમને તો હું ઓળખતી પણ નથી, કોણ છે? ત્યાં તો વિજય આવીને તનુજાને કહે છે, બેટા, તારા મમ્મી જે હોસ્પિટલમાં નર્સ છે ત્યાં હું પહેલાં ડૉક્ટર હતો, હવે વિદેશ છું, વર્ષો બાદ આવ્યો છું. રાધિકાએ વિજયની વાતને ટુકાવતા કહ્યું, હવે એ જમીને નીકળી રહ્યા છે. સારું કર્યું અંકલ, તમને મળીને આનંદ થયો, રાધિકાએ કહ્યું. જા બેટા, હાથ પગ ધોઈ લે. તનુજા ગઈ એટલે વિજયે કહ્યું, રાધિકા, હું જાણું છું આટલા વર્ષોથી તારા ઉપર શું વીતી હશે, તારી બધી જ વ્યથા માટે હું જ જવાબદાર છું. મેં પાપ કર્યું છે, મારી હાજરીથી જો તને આટલું બધું દુઃખ થતું હોય તો વચન આપું છું, હવે ફરી પાછો ક્યારેય નહીં આવું, ગુડ બાય. આટલું બોલીને વિજય બેઠક રૂમની બહાર નીકળી ગયો. રાધિકા હવે પોતાના આંસુ રોકે એટલી સક્ષમ ન રહી, પોતે ક્યારે બેઠક રૂમની બહાર આવી ગઈ તેનો ખ્યાલ પણ તેને ન રહ્યો. વિજય બહાર પાર્ક કરેલી કારમાં બેસીને હંમેશા માટે રવાના થઈ રહ્યો છે. જ્યાં સુધી કાર દેખાઈ રહી ત્યાં સુધી આંખમાં આંસુ સાથે રાધિકા વિજયને જતો જોઈ રહી. તનુજા ઘરે છે એ યાદ આવતા આંસુઓ લૂછીને અંદર આવી. તનુજાએ કહ્યું, અંકલ ગયા મમ્મી, તે જમ્યું? મારા વગર તો નહીં જ હે ને મમ્મી, ચાલ જમી લઈએ. મને મન નથી તનુ, તું જમી લે, કહી રાધિકા મોઢું છુપાવીને બેડરૂમમાં ચાલી જાય છે. અત્યાર સુધી ધરબી રાખેલા બધા જ દર્દોની સાક્ષી તેના આંસુ આપી રહ્યા છે. વર્ષો પછી આજે આવી રીતે તૂટી ગઈ છે. અડધો કલાક પછી તનુજા રાધિકા પાસે જાય છે. રાધિકા બારી પાસે સાવ સુનમુન ઊભી છે. તનુજા તેના ખભા પર ધીમેથી હાથ મૂકીને કહે છે, મમ્મી, એ પપ્પા હતા ને? સાંભળતા જ રાધિકા તનુજાને વળગી પડે છે અને તેનું રુદન વધુ જોર પકડે છે. દોસ્તો, પોતાના સ્વાર્થ માટે ક્યારેય કોઈ પોતિકાને દગો ન આપશો, કારણ કે દગો ક્યારેય કોઈનો સગો હોતો નથી. વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.